કામરેજ ખાતે 24 કલાક દેશની સુરક્ષા માટે તૈનાત ઉભા રહેલા પોલીસકર્મી તેમજ જિલ્લાના એસપી સહિતના હાજર રહેલા પોલીસકર્મીનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું. કોરોના જેવી આ ભયંકર મહામારી દરમિયાન સુરત પોલીસ અને સુરત જિલ્લા પોલીસે ખૂબ જ સરાહનીય કામગીરી કરી રહી છે. તેવા સમયમાં કિરણ હોસ્પિટલ સુરત દ્વારા પણ આ પોલીસ જવાનો અને પોલીસ અધિકારીઓ કે જે રાત દિવસ 24 કલાક ખડેપગે સેવા કરી રહ્યા છે તેમની તંદુરસ્તી પણ ધ્યાન રાખવું કે હોસ્પિટલો અને ડૉક્ટરોની તે નૈતિક ફરજના ભાગરૂપે કિરણ હોસ્પિટલ દ્વારા એક પોલીસ મેડિકલ ચેકઅપ અને વાન કે જેમાં ક્વોલિફાઈડ ડૉક્ટરો અને નર્સિંગ સ્ટાફ દ્વારા સુરત શહેર અને સુરત જિલ્લા લેવલે જ્યાં જ્યાં પોલીસ જવાનો તૈનાત છે ત્યાં રૂબરૂ જઈ તેમનું બ્લડ પ્રેશર, સુગર કે અન્ય કોઈ જનરલ બીમારી કે તકલીફ હોય તો ત્યાં જઈ સેવા આપી હતી, જેમાં કામરેજ ખાતે પણ મેડિકલ ચેકઅપ વાહન ત્યાં જઈને તમામ પોલીસકર્મીનું મેડિકલ ચેકઅપ કર્યું હતું. ત્યારે સુરત જિલ્લાના પોલીસ વડા સહિત ડીવાયએસપીનું પણ મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું. ત્યારે કિરણ હોસ્પિટલની મેડિકલ ચેકઅપ વાહનમાં ડૉક્ટર તેમજ નર્સો સાથે રહીને તમામ પોલીસકર્મીઓનું મેડિકલ ચેકઅપ કર્યું હતું. ત્યારે મેડિકલ ચેકઅપ વાહન સુરત શહેરમાં વરાછાથી લઈને સુરત જિલ્લાના કામરેજ સુધી સુરક્ષાના ભાગરૂપે ઉભેલા પોલીસ જવાનોનું મેડિકલ ચેકઅપ કર્યું હતું. કોરોનાના વાયરસથી બચવા માટે લોકડાઉન કરવામાં આવ્યું છે. ત્યારે આ લોકડાઉનમાં 24 કલાક સુધી પોતાના પરિવારની ચિંતા કર્યા વગર આપણા દેશ રક્ષાએ ઉભેલા પોલીસકર્મીઓને પણ રક્ષણ મળી રહે તે ભાગરૂપે કિરણ હોસ્પિટલ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી હતી. હાલમાં ભારત દેશમાં કોરોના વાયરસને લઈને બહુ મોટી આફત આવેલી છે અને એની સામે પોલીસ ઝઝૂમી રહી છે અને રાત દિવસ કામ કરી રહી છે કોરોના વાયરસની સામે. અને પોલીસ સતત લોકડાઉનના કારણે 17 દિવસથી આજે 18મો દિવસ ચાલુ છે, રાત દિવસ કામ કરી રહી છે. તો આ વાતાવરણની અંદર પોલીસનું હેલ્થ પણ સારું રહે એ પોલીસવડા તરીકે જોવાની મારી જિમ્મેદારી છે, જેથી સુરત શહેરની કિરણ હોસ્પિટલ તથા બેન્કર હોસ્પિટલની મદદથી અમે સુરત ગ્રામ્ય જિલ્લાની તમામ પોલીસનો મેડિકલ ચેકઅપ કરાવીશું અને પોઈન્ટ ઉપર જઈ ચેકિંગ થશે, પોલીસ સ્ટેશન જઈ, કચેરીમાં જઈ અને અમારી પોલીસ લાઇન તેમજ પોલીસ હેડક્વાર્ટરનું પણ પરિવાર પોલીસ પરિવારના સભ્યોનું પણ મેડિકલ ચેકિંગ કરાવીશું. જિલ્લાના કેટલા વિસ્તારમાં જશે? જિલ્લાને અમે પોલીસ હેડક્વાર્ટર છે, પછી સુરત ગ્રામ્ય, સુરત ડિવિઝન, કામરેજ અને બારડોલી ડિવિઝન, એ રીતે 3 વિભાગોની અંદર ચેકિંગ હાથ ધરવામાં આવશે. જી નામ અને હોસ્પિટલનો કયા રીતનો કાર્યક્રમ છે, શું છે? હું ડૉક્ટર સ્નેહલ પટેલ છું, કિરણ હોસ્પિટલમાં એડમિનિસ્ટ્રેટર છું. અત્યારની જે કોરોનાની ભયંકર પરિસ્થિતિમાંથી જ્યારે દેશ પસાર થઈ રહ્યો છે ત્યારે સુરત શહેર અને સુરત ગ્રામ્ય પોલીસ જવાનોની અને પોલીસ અધિકારીઓની જે ટીમ છે એ બહુ સરાહનીય કામગીરી કરી રહી છે. તો એક હોસ્પિટલ અને એક હેલ્થકેર વર્કરના નાતે એક અમારી બી એવી ફરજ બને કે જે પોલીસ જવાનો રાત દિવસ કંઈ પણ ટાઈમ જોયા વગર લોકોની સેવા માટે તૈનાત છે તો એમનું સ્વાસ્થ્ય પણ જળવાય અને એ લોકો સારી સેવા કરી શકે એવા એક શુભ આશયથી કિરણ હોસ્પિટલ દ્વારા એક એમ્બ્યુલન્સ વાન ફાળવવામાં આવી છે, જે સુરત શહેર અને સુરત જિલ્લા માં જ્યાં જ્યાં બી પોલીસ ચેકપોસ્ટ કે પોલીસ જવાનોના પોઈન્ટ છે અને ત્યાં જે જવાનો ફરજ બજાવે છે એમને હેલ્થ ચેકઅપ કરી અને એમની જે આરોગ્યની કંઈ પણ મૂંઝવણ હોય તો એ અમારા ક્વોલિફાઈડ ડૉક્ટરો દ્વારા એમને સલાહ સૂચન, માર્ગદર્શન અને દવાઓ પણ ઉપલબ્ધ કરાવશે અને જરૂર લાગે તો આગળનું માર્ગદર્શન પણ આપવામાં આવશે. સાહેબ, અત્યાર સુધી આપની સંસ્થા દ્વારા કઈ કઈ જગ્યા પર આ રીતનું ચેકઅપ કરવામાં આવ્યું છે? હમણાં છેલ્લા 2 દિવસથી જે કામગીરી ચાલુ કરી છે એમાં વરાછા રોડ, લંબે હનુમાન રોડ અને કતારગામ એરિયામાં જેટલા ચેકપોસ્ટ છે, પોલીસ પોઈન્ટ છે, ત્યાં બધે સુવિધાઓ આપવામાં આવી છે અને ધીમે ધીમે જેટલી બી જગ્યાએ જ્યાં જ્યાં બી જરૂર પડશે ત્યાં અમે આપવાનું છે.